तो महत्वना समाचार, एमडी पुरवठा विभाग ना तुषार धोळकिया ते अत्यारे प्रेस कॉन्फरेंस करी रह्या छे, आओ सांभळीए। तो थोड़ीक ज वारमां तेओ प्रेस कॉन्फरेंस करशे। आजे जे राजकोटनी घटना छे, जे सस्ता अनाजना दुकानदारों द्वारा जे काळाबजारी करवामां आवी, राजकोटनी आ बे घटना हती। सवारमां एवी घटना प्रकाशमां आवी हती के 1000 जेटला गरीबोनुं अनाज बारोबार ए दुकानदारे सगे वगे करी दीधुं हतुं। अने बीजी घटना एवी छे जेमां जे गरीबोनुं अनाज छे ते अनाजमांथी कटकी करवामां आवी रही हती। तो जी रीते मैं पहला जणाव्युं के राजकोट में गरीबों ने ओछू अनाज अपातुं होवानी पण घटना सामे आवी। सवार में तो 1000 जेटला जे गरीबो छे तेनुं अनाज ज बारोबार सगेवगे करी देवामां आवतुं हतुं। ते घटना प्रकाश में आवी त्यारबाद तपासनो धमधमाट थयो, कार्यवाही कराई पण कड़क हाथे कार्यवाही नथी करवामां आवी। ना डेटा एंट्री करेली होय ए वितरण जथामां के संख्यामां मोटो फेर देखाणो छे अने एना आधारे केटला लोको खरेखर लई गया जेनी डेटा एंट्री करेली छे एनी सामे ओछा लोको लई गया होय तो जथानो तफावत तथा लोकोनी खराई करवामां कामगीरी करी रह्या छे અને સ્થાનિકે કલેક્ટરશ્રીઓના માર્ગદર્શન નીચે અમારી પુરવઠા અધિકારી ટીમ પૂરેપૂરી કામગીરી કરી રહી છે। મૂળભૂત રીતે સર આ ધ્યાને કે એટલે કેવી રીતે આખો આ ચરખો પણ આચરવામાં આવતો તો તેના વિશેની વિગત આપને જાણે હોય તો। મુખ્યત્વે તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે તેમને મળવાપાત્ર જથ્થો રાજ્ય સરકારની યોજના તરે દરેક રેશન કાર્ડ ધારકે જ્યારે દુકાન ઉપર જાય ત્યારે તેમના અંગૂઠાનું નિશાન હોય તે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી કરાવી શકે છે, જેનાથી NIC નું જે અમારું સોફ્ટવેર છે તેમાં દરેક પ્રકારના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ રહ્યા છે। છેલ્લા 6 મહિના દરમિયાન નાગરિક પુરવઠા વિભાગના નિયામક કચેરી તથા સ્ટાફની સતત મહેનતને કારણે, જનજાગૃતતા લાવવાને કારણે આજે માર્ચ મહિનામાં અમે 98% સુધી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી એટલે કે અંગૂઠાનું ઓથેન્ટિકેશન વિતરણથી અમે કરાવી શક્યા હતા। કોરોના વાયરસની આ મહામારીના સંજોગમાં રાજ્ય સરકારે ઓફલાઈન તથા ઓનલાઈન બંને વિતરણ માટે છૂટ આપેલી હતી, એટલે કે કોઈ પણ દુકાનદાર કે કોઈ પણ ગ્રાહક પોતાનો અંગૂઠો બતાવીને પણ લઈ શકે છે અથવા તો પોતે સહી કરીને પણ લઈ શકે છે। એટલે આ જે ઓફલાઈન વિતરણ જે ચાલે છે એમાં પણ કદાચ દુકાનદારો ક્યાંક ને ક્યાંક આવી રીતે ગેરરીતિમાં ભાગ પડ્યો હશે, પણ તે અમારી અધિકારીઓની જાગૃતતાને લીધે તરત વસ્તુ ધ્યાનમાં આવી ગઈ છે અને તે મુજબના પગલાં લેવાઈ રહ્યા છે। નહીં, જિલ્લા સ્થાનિક વિતરણ વ્યવસ્થાની કામગીરી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન નીચે જિલ્લા પુરવઠા અધિકારીઓ તથા તેમના પુરવઠા મામલતદારશ્રીઓ સંભાળી રહ્યા હોય છે અને સમગ્ર 2 મહિના દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર પૂરેપૂરું જાગૃત હતું અને ક્યાંય પણ આવા નાના મોટા બનાવો બને છે તેનું 24 કલાકમાં જ એનું નિરાકરણ લાવવામાં આવે છે, ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે તથા કોઈપણ બાબતમાં ગેરરીતિ જણાય અથવા તો વધારે ગંભીરથી પગલાં થાય તો અમે એના નિયમોસર પગલાં અને કાર્યવાહી કરી રહ્યા છીએ। અમારા અધિકારીઓ જે કંઈ ઓનલાઈન રેકોર્ડ થઈ રહ્યો છે, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ રહ્યું છે એની સામે તેમને ફિઝિકલ વેરિફિકેશન હાથ ઉપર લીધેલું છે, એક ઝુંબેશ તરીકે હાથ ઉપર લીધેલું છે। એમાં જ્યાં જ્યાં એમને ડાઉટફુલ લાગ્યું છે એવા કેસો એમને વધારે ઝીણવટમાં ઉતરતા એમને આ બાબતો ધ્યાનમાં આવી રહી છે। હા, લાયસન્સ તો તરત જ કેન્સલ થઈ જતું હોય છે કે 90 દિવસ માટેનો જે પરવાનો એનો સસ્પેન્ડ થતો હોય છે, ત્યારબાદ વધારે ગંભીરતા જોતા હોય તો બીજા આગળ એના કડક પગલાં પણ નિયમ અનુસાર છે, તે જિલ્લા પુરવઠા અધિકારીની ભલામણના આધારે અહીંયા અમને મોકલવામાં આવતા હોય છે અને એ મુજબ અમે કાર્યવાહી કરતા હોય છે। સ્ટાફનું અત્યારે ફિઝિકલ વેરિફિકેશન ચાલે છે સમગ્ર ગુજરાતમાં કે જે કંઈ ઓનલાઈન રેકોર્ડ થયેલું છે અને સામે ઓફલાઈન રેકોર્ડ થયેલું છે તેનું નાયબ મામલતદારશ્રી કક્ષાએ દુકાનના રેકોર્ડનું વેરિફિકેશન થતું હોય છે। આ એક વેરિફિકેશન પાર્ટ અમે વધારે અસરકારકથી કરાવી રહ્યા છીએ અને જેથી કરીને જે કોઈ લોકોને પોતાને મળવાપાત્ર જથ્થો ન મળ્યો હોય તો સાથે સાથે ટ્રાન્સપરન્સી પોર્ટલ પણ છે અમારું કે જેમાં દરેકે દરેક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ રહ્યું છે। મારી મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આગામી દિવસોમાં અમે આ ટ્રાન્સપરન્સી પોર્ટલ ઉપર વધુ વધુ જનજાગૃતિ આવી શકે, દરેક લોકોને પોતાનું મળેલું અનાજ એ મુજબ મળેલું છે કે નહીં
તેની પૂરી ખાતરી થઈ શકે એના માટે પણ અમે જનજાગૃતિ અભિયાન ચલાવવાના છીએ કે જેથી કરીને એની વધારે સારી લોકોને ખબર પડે. અમારે ત્યાં દૈનિક ધોરણે સવારે 6 વાગ્યાથી લઈને સાંજ્યા સુધીમાં કોઈ પણ અખબારી અહેવાલ અથવા તો ટીવી કે પ્રિન્ટ મીડિયામાં કોઈ પણ ન્યૂઝ પ્રકટી થતો હોય તો અમને તરત જ અમારી વડી કચેરીએ જાણ કરવામાં આવે છે. અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ અધિકારીઓ ખૂબ સતર્ક હોય છે અને સેમ દિવસે તેનો એક્શન ટેકર રિપોર્ટ, ખુલાસો કે હકીકતલક્ષી અહેવાલ અમારી વડી કચેરીએ મોકલી આપવામાં આવે છે. અમારે ત્યાં મદદનીશ નિયામકશ્રીઓ છે જેઓ જિલ્લાવાર એમને જિલ્લાઓ ફાળવામાં આવેલા છે અને તેઓ એમને જિલ્લામાં આવતી કોઈ પણ જાતની ફરિયાદો બાબતે અખબારી અહેવાલો કે નહીં પરંતુ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ છે 1077, રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ છે કે 1070, તદઉપરાંત કોઈ પણ જાતના ઇમેલ, ફેક્સ કે અથવા ગ્રીવન્સીસ અમારી કચેરીને મળે છે એનો અમે 24 કલાકમાં